હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, ઘૂંટણનો દુખાવો એ ખૂબ જ અસહ્ય હોય છે. ઘણીવાર એવું બને છે કે ઉઠવામાં કે બેસવામાં એટલો દુખાવો ભયંકર થાય છે કે જાણે મોઢામાંથી ચીસ નીકળી જાય. મિત્રો, આ થવાનું કારણ મુખ્યત્વે ખૂબ સામાન્ય હોય છે. જેમ કે તમને જણાવું કે આપણા શરીરની ત્રણ પ્રકૃતિ મુખ્ય છે, વાત, પિત્ત અને કફ. હવે જો વાત પ્રકૃતિ વધી જાય તો આ દુખાવો છે તે થઈ શકે છે. મોટી ઉંમરના લોકોમાં તો થાય જ છે, પણ આજકાલ તો હવે યુવાન જનરેશન જે છે તેમાં પણ આ દુખાવાઓ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હાડકાઓ નબળા પડી જવા અને કેલ્શિયમની ઉણપ હોવી તે આના માટેનું મુખ્ય કારણ હોઈ શકે. આ વિડીયોમાં હું તમને લોકોને શરૂઆતમાં એવી વસ્તુઓ છે તે સૂચવવાનો છું કે જેનું જો નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી આ દુખાવામાં રાહત તો થશે જ, પણ સાથે સાથે વિડીયોના અંતમાં હું એવા બે સચોટ ઉપાય આજે તમારા માટે લઈને આવ્યો છું કે જે ટોટલી ઘરગથ્થું છે, ઘરમાં બેસી કરી શકો, આયુર્વેદિક ઉપચાર છે, અને તે ઉપચારને તમે કરશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું 7 જ દિવસમાં તમારો ઘૂંટણનો એટલે કે ગોઠણનો ગમે તેવો દુખાવો હશે ને તો ચપટીમાં છૂમંતર થઈ જશે. જી હા મિત્રો, ગેરંટી સાથે કહું છું. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો, ઘૂંટણના દુખાવા માટે ખાસ કરીને આપણે લોકોએ એવું ખોરાક લેવો કે જે કેલ્શિયમથી ભરપૂર હોય, ખાસ કરીને જેમાં ઓમેગા 3 ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય. જેમ કે ઉદાહરણ તરીકે લો તો અળસીના બીજ છે, અખરોટ છે, તે આ માટેનો ઉત્તમ ખોરાક પૂરો પાડે છે કે જે આપણા બે ઘૂંટણના હાડકા હોય, ગોઠણના બે હાડકા હોય ને તેની વચ્ચેનું લુબ્રિકન્ટ, એક પ્રકારે સમજાવી ભાષામાં કહું ને તો તેની વચ્ચેનું ગ્રીસ જે છે તે બનાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત આપણે લોકોએ ખાટા ફળોનું સેવન પણ વધારે કરવું જોઈએ, કારણ કે તે વિટામિન સી યુક્ત છે અને વિટામિન સી છે તે પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ તો એવી વસ્તુઓ થઈ કે જેને મેં તમને વાત કરી કે જે સાંધાઓના દુખાવાને ઘટાડવામાં મદદ કરશે. ઉપરાંત હાડકાઓને મજબૂત બનાવવા માટે આપણે લોકોએ કેલ્શિયમથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જેમ કે ડેરી પ્રોડક્ટ, દૂધ છે, દહીં છે, ઘી છે, માખણ છે, આ બધી વસ્તુઓ કેલ્શિયમથી ભરપૂર છે અને તેનું વધારે સેવન કરશો તો તમારા હાડકાઓ મજબૂત બનશે અને કેલ્શિયમની ઉણપ દૂર થશે. તો આ તો થઈ એવી વસ્તુઓની વાત કે જેનાથી લાંબા ગાળે ગેરંટીથી આ વસ્તુઓ નિયમિત ખોરાકમાં દાખલ કરશો તો ઘૂંટણનો દુખાવો દૂર થઈ જશે. પણ ગોઠણનો કે ઘૂંટણનો દુખાવો અથવા તો આખા શરીરના કોઈ પણ સાંધાઓના દુખાવા હોય, પછી કોણીનો દુખાવો હોય, કાંડાનો દુખાવો હોય, ખભાનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે ઘૂંટણ કે ગોઠણનો દુખાવો હોય, એવા બે સાંધા, એવા બે હાડકા કે જે ભેગા થાય છે શરીરમાં તેને સાંધો કહે છે. એટલે કે સાંધાના દુખાવો હોય કે ઘૂંટણનો એટલે કે ગોઠણનો દુખાવો હોય એ ગેરંટી સાથે જડમૂળમાંથી દૂર થઈ જશે. આ માટેના બે ઉપાય કયા છે એ તમને હવે જણાવી દઉં. સૌથી પહેલાં તો મિત્રો યાદ રહે, સૌથી પહેલાં તો મોટો ગ્લાસ, જી હા મિત્રો, મોટો ગ્લાસ કે જેને આપણે જ્યુસનો ગ્લાસ કહીએ છીએ, એ જ્યુસનો ગ્લાસ લેવાનો છે અને તે લગભગ પોણો, જી હા મિત્રો, 75% જેટલો આપણે દૂધથી ભરી લેવાનો છે. હવે એટલું દૂધ લઈ તે દૂધને એકદમ ગરમ થવા માટે મૂકી દેવાનું છે એક તપેલીમાં. એકદમ ગરમ થઈ જાય, તેમાં ઉફાણો આવી જાય, એકવાર ઉભરો તેમાં આવી જાય પછી ગેસને બંધ કરી દેવાનો છે. હવે શું કરવાનું છે, તેમાં 1 ચમચી, જી હા મિત્રો, 1 ચમચી જેટલી હળદર ઉમેરી દો. હળદર યાદ રહે વિશ્વાસપાત્ર હોવી જોઈએ. જો શક્ય હોય તો બજારમાંથી લીધેલી લીલી હળદર લાવો, તેને સુકવણી કરી જાતે જ પીસી લો, તેમાંથી બનાવેલી 1 ચમચી હળદર ઉમેરી દો અને ત્યારબાદ તેમાં ઉમેરવાનું છે 1 ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી. યાદ રહે વિશ્વાસપાત્ર હોવું જોઈએ, સો એ 100% ખાતરીપૂર્વકનું હોવું જોઈએ કે આ શુદ્ધ ગાયનું ઘી છે, તે 1 ચમચી ઉમેરી દેવાનું છે. બંને વસ્તુઓને બરાબર રીતે દૂધમાં એકદમ હલાવી લો અને શક્ય હોય તો 2 ગ્લાસ લઈ અને 2 ગ્લાસમાં આપણે આ રીતે એકદમ બને તેટલું વધારેમાં વધારે હલાવી લેવાનું છે. દૂધમાં થોડા થોડા ફીણ થઈ જવા જોઈએ ત્યાં સુધી હલાવવાનું છે. બસ હવે આ દૂધને દિવસમાં 2 વાર ઊભા ઊભા પીવાનું છે. યાદ રહે એકવાર સવારે ઘટઘટાવી જાઓ આખો ગ્લાસ, એકવાર રાત્રે ઘટઘટાવી જાઓ આખો ગ્લાસ. દિવસમાં 2 વાર આ પ્રયોગ કરવાનો છે અને આયુર્વેદ કહે છે એ મુજબ પાણીને બેઠા બેઠા પીવાનું છે અને આ પ્રયોગ, આ નુસ્ખો જે સૂચવ્યો છે તેને ઊભા ઊભા બધું જ પી જવાનું છે.
મિત્રો, 7 જ દિવસમાં ગોઠણનો દુખાવો હતો જ નહીં ને એવું થઈ જશે, અને જેને સૂચવશો ને આ ઉપાય એ તમને આશીર્વાદ આપશે. તો આ તો થઈ ઉપાય નંબર 1ની વાત. હવે ઉપાય નંબર 2 આપને જણાવી દઉં કે જેમાં તમારે લોકોએ શું કરવાનું છે. તો 1 ચમચી છીણેલું આદુ લેવાનું છે. 1 ચમચી આદુ લઈ તેને છીણી લો ખમણી વડે. હવે 1 ચમચી જેટલું લેવાનું છે, તેમાં આપણે લોકોએ 1/2 ચમચી જેટલી હળદર મિશ્ર કરી અને 1 ગ્લાસ પાણીમાં ઉમેરી બરાબર હલાવી લો અને તે પાણીને ગરમ થવા માટે મૂકી દો. લગભગ 8-10 મિનિટ ધીમા ગેસે ગરમ થવા દો અને ત્યારબાદ પાણીને ઉતારી લો. હવે એ પાણીને આપણે લોકોએ ગાળી લેવાનું છે. ગાળી લીધા બાદ તેમાં ચપટી એક મરીનો પાવડર ઉમેરી દેવાનો છે. અને સાથે સાથે જો તમે ડાયાબિટીક પેશન્ટ નથી, તમને ડાયાબિટીસ નથી, તો તમે લોકો તેમાં 1/2 થી 1 ચમચી જેટલું મધ પણ ઉમેરી શકો છો સ્વાદના સુધારા માટે. બરાબર રીતે હલાવી લો અને તેને દિવસમાં 1 વાર પીવાનું છે. યાદ રહે, 2માંથી કોઈ 1 પ્રયોગ કરવાનો છે. મિત્રો, ગેરંટી સાથે કહું છું, તમારા ઘૂંટણનો, તમારા ગોઠણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે શરીરમાં રહેલા અન્ય કોઈ પણ સાંધાનો દુખાવો હશે, એ જડ મૂળમાંથી દૂર થઈ જશે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અન્ય સાથે શેર પણ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ સમસ્યા હોય, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.